तो पालनपुर थी बहुत बड़ा समाचार प्राप्त था आज 21 गावना बहुत था आज रहते पर जेरी गास चारा ना कारणे जगता था ते आम तो पहले थी ज कफोड़ी हालत जीवानो वारो आवे छे अने हवे फरी थी आ परिस्थिति पर सामनो करवानो वारो आवे छे। 21 गावना मौत आया छे तेना कारणे खेडूत चिंतातुर बन्या छे। जेरी गास चारो क्या थी आवे सवाल ए पण थई रह्यो छे हवे अने आ पण तपासनो विषय पण छे। आपने जणावी दईए के पालनपुरना वाधरा गामे 21 गावना मौत थया छे। जेरी गास चारो खाई जता गायोना मौत थया छे। 30 थी वधु गायो बीमार थई हती अने ફૂડ પોઈઝનિંગ થતા 21 ગાવડા મોત થયા છે। તો 30 થી વધુ ગાય તો બીમાર હતી અચાનક જ જેરી ઘાસ ચારો ખાતા 21 ગાવડા મોત થયા છે। સરકારી તેમજ પ્રાઇવેટ ડોક્ટરની ટીમે 10 જેટલી ગાવડા જીવ બચાવ્યા છે। તો ગરીબ પરિવાર પર 21 ગાવડા મોત થતા આર્થિક નુકસાન પણ પહોંચ્યું છે। પશુપાલકને સહાય અપાય તેવી માંગ પણ કરવામાં આવે છે। તો પશુપાલક અત્યારે રોકકડ કરતા દેખાઈ રહ્યા છે, તેઓ પણ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અચાનક જ ગાયોને પણ ફૂડ પોઈઝનિંગ થતા તેઓના મોત થયા છે, ત્યારે પશુપાલકોમાં અત્યારે જે પ્રકારે વાતો થઈ રહી છે કે આ જે ઘાસચારો છે તે ઝેરી ઘાસચારો ક્યાંથી આવ્યો છે, કઈ રીતે લાવવામાં આવ્યો છે, તે સવાલ ઉભા થઈ રહ્યા છે। જો કે અહીંયા તો પ્રાથમિક અનુમાન સેવામાં આવ્યું છે કે ફૂડ પોઈઝનિંગના કારણે 21 ગાયોના મોત થયા છે। તાત્કાલિક ધોરણે જ્યારે આ ઘટના જોવા મળી હતી, ડોક્ટરોની ટીમ ત્યાં પહોંચી હતી, 10 જેટલી ગાયોને બચાવી લેવામાં આવી છે, એટલે કે મોતના મુખમાંથી બહાર લાવવામાં આવી છે 10 જેટલી ગાયોને, પરંતુ અન્ય ગાયોના તો મોત થયા છે। રાજ્ય કે વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા રતનસિંહ જોડે ગયા છે સિદ્ધાર્થ। રતનસિંહ, પાલનપુરમાં વાધરા ગામે 21 ગાયોના મોત થયા છે, આપની પાસે શું સમાચાર છે અને જે સમાચાર વહેતા થઈ ગયા છે કે ફૂડ પોઈઝનિંગના કારણે ગાયોના મોત થયા છે, શું હકીકત છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પાલનપુર તાલુકાનું વાધરા ગામ છે તે ઘણા સમયથી રાજસ્થાનના જે રબારીઓ ગાયો ચરાવવા માટે વાધરા ગામે રહેતા હતા, જેમાં કોઈ ખેડૂતના ખેતરમાંથી જે બટાકાનો ઘાસચારો ખાવાથી જે 21 ગાયોના મોત થયા છે, ત્યારે ગાયોને ઝેરી ઘાસ ચારાથી ફૂડ પોઈઝન થઈ જતા 21 ગાયોના ત્યાં મોત થયા હતા। ત્યારે સરકારી તેમજ પ્રાઇવેટ ડોક્ટરની ટીમે 10 જેટલી ગાયોના બચાવ કર્યા હતા। ગાયો રાખી ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર જે 21 ગાયોના મોત થયા હતા ત્યારે અમને બહુ આર્થિક નુકસાન થવાથી તેમના પર આપ ફાટી પડી છે। જી જી રતનસિંહ, અહીંયા જે સમાચાર સામે આવ્યા છે, જે ડોક્ટરો હતા તો કેટલા સમયની અંદર આવી પહોંચ્યા હતા, કારણ કે 10 ગાયોને ત્યાં બચાવી શક્યા ન હતા? જે નિષ્ઠા વાત કરવા તો જયારે ગાયોના મોતથી જયારે ગામ લોકો દ્વારા ખબર પડી ત્યારે ગામ લોકો ત્યારે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો, ત્યારે સરકારી ડોક્ટરો પણ તરત આવી ગયા હતા અને જે વેરેટી હતા તે પણ તાત્કાલિક ત્યાં હાજર રહી અને ગાયોની સારવાર શરૂ કરી હતી અને ત્યારે 10 જેટલી ગાયોનું તેમને બચાવ કર્યો હતો। જી જી ચોક્કસથી ગરીબ પરિવાર પર અત્યારે આફત આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, પશુપાલકો શું જણાવી રહ્યા છે? જે નિષ્ઠા વાત કરવામાં આવે તો જે અત્યારે તો જે ખેડૂત ગરીબ પરિવાર હતો ત્યાં રાજસ્થાનનો છે અને ત્યાં ઘણા સમયથી ત્યાં વાઘણા ગામે રહેતો હતો અને ઘાસચારો માટે ત્યાં આગળ આવ્યા હતા અને અત્યારે તો જે તેને 21 ગાયોના મોત થયા છે ત્યારે ગાયોના જે મોત થયા છે ત્યારે ગરીબ પરિવાર ઉપરથી આપ ફાટી પડી છે। ત્યારે પશુપાલકો પણ અત્યારે કહેવામાં આવે છે કે એમને જે સરકાર દ્વારા નુકસાન ભરપાઈ કરવામાં આવે તો સારું કહેવાય। જી જી રતનસિંહ, આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો પાલનપુરના વાધરા ગામે 21 ગાયોના મોત થયા છે, જેરી ઘાસચારાના કારણે 21 ગાયોના મોત થયા છે। આમ તો તે જગ્યા પર 30 જેટલી ગાયો હતી, પરંતુ 10 ગાયોને બચાવી લેવામાં આવે છે। ડોક્ટરની ટીમ જ્યારે ત્યાં દોડી આવી ત્યારે 10 ગાયોના જીવ તો બચી ચૂક્યા છે, પરંતુ 21 ગાયોના મોત થયા છે, તેના કારણે પશુપાલકો ચિંતાતુર બન્યા છે।